राजूला नगरपालिका ना सेंटेज विभाग द्वारा करवामांती सफाई कामगिरी में भ्रष्टाचार नो आक्षेप करता सनसनाटी मची जवा पामी छे। आंगे राजूला नगरपालिका ना वर्तमान सदस्य भाई विजय भाई शामलजी भाई वाला द्वारा आ सफाई कामगिरी अंगे आरटीआई करवामां आवी हती त्यारे छेल्ला 11 मास में राजूला नगरपालिका ना सेनेटर्स विभाग द्वारा सफाई कामगिरी नी रूपया 2,23,04,475 नो खर्चो करवामां आव्यो छे। त्यारे आटला बधा करोड़ रूपया खर्चा बाद पण राजूला शहेरनी सफाई बाबते हाल खूब ज खराब छे। आरटीआई एक्टिवेट विजयभाईना कहेवा प्रमाणे अत्यारे शहेरमां ठेर ठेर गंदकीना गंज खड़काई गया छे। गटरना पाणी रोड पर वही रह्या छे त्यारे राजूला शहेरमां रोगचाळो फाटी निकळवानी भीति पण सेवाई रही छे। आम राजूला नगरपालिकाना सेनेटाइज विभाग द्वारा सफाई कामगीरीना नामे करवामां आवेल करोड़ोना खर्चाओ देखाई रह्या नथी। राजूलामां सेनेटेशन विभागमां आजे सफाईगीरी कामगीरी शुरू छे એ મેં આરટીઆઈ કરી ને માંગેલી માહિતી, તો એનો મેં 11 માસનો હિસાબ કરેલો તો આશરે 2,23,04,475 રૂપિયા જેવી થાય છે। અને રાજુલા નગરપાલિકા રાજુલા શહેરમાં સફાઈના નામે ઝીરો છે। જ્યાં ત્યાં ગંદકીના ડંગલા પડ્યા છે, ગટરનું પાણી રોડ પર વહી રહ્યું છે, રોગચાળો ફાટે એવી ભીતિ છે। અવારનવાર રાજુલા નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે, છતાંય કોઈ કામ અમારું થતું નથી। જેથી કરીને રાજુલા નગરપાલિકાની પ્રજાને આ મેસેજ મારો એક પહોંચાડવાનો છે કે 2,25,00,000 રૂપિયા ખર્ચીને રાજુલા આજે સફાઈ તો થતી નથી। રાજુલા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે 2 આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને તેમાં સફાઈ કામગીરીમાં છેલ્લા 11 મહિનામાં આશરે 2,25,00,000 રૂપિયાનો ખર્ચો સેનિટેશન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે તેવી માહિતી મળતા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આક્ષેપ સામે રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આક્ષેપ પાયાવિહોણો છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટને ચેલેન્જ આપી છે કે ભ્રષ્ટાચાર સાબિત કરે, 5 વ્યક્તિઓની સમિતિ બનાવવાની તપાસ કરવામાં આવે, હું પણ તપાસમાં સાથે રહીશ। કોરોનાની મહામારીના સમયે 40થી વધારે સફાઈ કામદારો શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરતા હતા અને તે સમય દરમિયાન 20થી વધારે સફાઈ કામદારોને વધારે કામ પર રોકવામાં આવ્યા હતા। તેમનો વધારાનો પગાર તેમજ અન્ય વધારાના ખર્ચાઓ પણ થયેલા, એટલે કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી એવો ખુલાસો નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવેલો હતો। રાજુલાના 2 જાગૃત યુવાનો દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે, ન્યૂઝ પેપર સોશિયલ મીડિયામાં બધે જ વાયરલ થયું છે। તો વાત એવી છે ભાઈ, તો ત્યાં જ બધું નગરપાલિકાની અંદર જ વાવસરથી માંડીને પેમેન્ટ શીખવા છે, એનાથી માંડી અને બેંકોના ચેકથી માંડીને બધું જ છે। ત્યાં જઈ અને 5 લોકોની કમિટી બનાવી અને બધા જ લોકોને ત્યાં પાલિકામાં બોલાવી અને આની તપાસ કરી શકે છે। ઘનશ્યામભાઈ, આમાં બહુ ખર્ચાઓ વધારે ઉધર્યા છે અને આ ખર્ચાઓ ઝાઝા પડ્યા છે એવું આ લોકોનું વિડીયો વાયરલમાં કહેવામાં આવ્યું છે, તો આ ખર્ચો ખરેખર વધારે ઉધારવા પાછળનું કારણ શું? વાત એવી છે ઘનભાઈ કે આ કોવિડનો પીરિયડ હાલતો હતો, તો 140 લોકો તો કાયમી માટે કોન્ટ્રાક્ટમાં નોકરી કરે જ છે। સફાઈ કામદારો, રોજમદારો, પાવડીવાળા આ લોકોનો પગાર તો સુકવાય જ છે। પ્લસમાં આપણે 20થી 21 માણસો સેનિટાઈઝ દવાના છંટકાવ માટે પણ લોકો રાખેલા છે, તો એના માટે કંઈક ને કંઈક થોડો ઘણો 2-3 મહિનાનો પગાર વધારે સુકવાનો હોય છે, તો એની પણ તપાસ જે કંઈ થતી હોય ને એના વેતન પ્રમાણે જ એનો પગાર સુકવાનો હોય છે, તો એમાં ભ્રષ્ટાચારની બીજી કાંઈ વાત નથી, એની તપાસ આપ સર્વ કરી શકો છો। ઘનશ્યામભાઈ, અત્યારે આ 2 વ્યક્તિઓએ આક્ષેપ કર્યા છે, તો એની સામે તમારી ખુલ્લી ચેલેન્જ છે કે કોઈ પણ વ્યક્તિ આવી અને અમારે આ તપાસ કરી શકે? જેના માટે આપની પૂર્વ તૈયારી છે ને સાહેબ? 100% પૂર્વ તૈયારી છે। કોઈ પણ માણસ, કોઈ જાગૃત નાગરિક તરીકે કોઈ પણ માહિતી માંગી શકે છે અને રાજુલા નગરપાલિકાની પદાધિકારી તો ઠીક છે, અધિકારીઓની પણ ફરજ જ પડે છે કે તેને એની તપાસમાં એને સહકાર આપવો જોઈએ અને જ્યાં જે કોઈ લોકો કમિટી બનાવીને આવો, જે કાંઈ હું તમારી સાથે રહી અને એને યોગ્ય જે કાંઈ થતું છે હું કરવા તૈયાર છું, મારી હું એની ચેલેન્જ સ્વીકારું છું।